મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટ જિલ્લાના વિછીયા ખાતે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનાની લિંક 4 પેકેજ 9ના ₹181.17 કરોડના કામો તેમજ ભાડલા અને વિછીયા જૂથ સુધારણા યોજનાના ₹139.62 કરોડના કામોના ખાતમુહૂર્ત ઉપરાંત આટકોટ ખાતે નવીન એસટી બસ સ્ટેશન, પડલી ખાતે ઘેલો નદી પર મેજર બ્રિજ અને વિછીયા ખાતે આઈટીઆઈ બિલ્ડિંગના લોકાર્પણ સહિત કુલ ₹337 કરોડના જનસુવિધાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી કુંવર બાવળિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય તેમજ પીએમએવાય અંતર્ગત વિછીયા તાલુકાના 5 ગામોની વિચરતી વિમુક્ત જાતિના 133 પરિવારોને રહેણાંકના હેતુ માટે જમીનના માલિકી હકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક ગામ પ્રત્યેક વ્યક્તિ સુધી વિકાસના ફળ પહોંચાડીને છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હર હંમેશ પ્રયાસ કર્યો છે. તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સંદર્ભ આપતા પ્રત્યેક લાભાર્થીને ઘર આંગણે યોજનાકીય લાભો પહોંચાડી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ વિકાસ માટે થયો છે. જ્યારે અમારા જનસંઘની સ્થાપના થઈ અને અમારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ કીધું હતું કે છેવાડાના માનવી સુધીનો વિકાસ, ત્યારે બધાને એ વાતને રમત ઉપર જાતી હતી. આજે મને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આ વિસ્તારમાં 350 કરોડ જેવા વિવિધ કામોના ખાતમુહૂર્ત અને ઓપનિંગ પ્રસંગે મને કહેતા હરખ થાય કે આ પંથકના લોકોએ ક્યારેય કલ્પના નહીં કરી હોય કે અમારા નદીમાં માં નર્મદા આવશે. કારણ કે આ તો કવિઓની કલ્પના હતી. અને એવી રીતે જે રીતે અત્યારે વિછીયા અને જસદણ પંથકમાં વિવિધ કામોના લોકાર્પણ થયા અને એ જ રીતે અત્યારે તો કોંગ્રેસ હજી ખુદ ખોટી વેમમાં રહે છે કે ઈવીએમમાં તકલીફ છે. એટલે ઈવીએમમાં તકલીફ નથી. જે રીતે જસદણ અને વિછીયાના જેવા સામાન્ય વિસ્તારના નદીઓમાં પાણી આવે છે ને, ત્યારે લોકોને હરખ નરેન્દ્રભાઈને મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીની સરકારને મત દેવો પડે છે. અને હજી મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નહીં પણ આ વિસ્તારના આગેવાનતા જે લોકોના કામ અને જે વિસ્તારના લોકો કામ કરે છે એ જોતાં એવું લાગે છે કે નરેન્દ્રભાઈને મજબૂત કરવા અમારા રાજકોટ જિલ્લાના હરેક મતદારો અત્યારે કટિબદ્ધ છે. અને લોકોએ નક્કી કર્યું છે કે આ વખતની લોકસભાની સીટ જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે નેમ છે એવી રીતે 551,000 મતે જીતશું. એની પાછળનું કારણ છે આ વિકાસ, વિકાસ ને વિકાસ. રાજકોટ લોકસભામાં લાગે છે જસદણ પંથકના ઉમેદવાર મળે? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકો એક જ વિસ્તારને વસ્તુને માને છે, વિકાસને. કારણ કે ઉમેદવાર જિલ્લામાંથી એક આવતો હોય ક્યાંથી આવે ને એના મતલબ નથી. લોકો તો કમળને જોઈને મત આપે છે. અને જે રીતે અત્યારે લોકોએ નક્કી કર્યું છે, જે રીતે અયોધ્યામાં રામલલ્લા બિરાજ્યા છે, લોકોને એક જ વસ્તુ કરવી છે કે અમારે કમળને મજબૂત કરી અને નરેન્દ્રભાઈને મજબૂત કરવા છે. વ્યક્તિ કોણ હોય એનાથી અમારે કોઈ મતલબ નથી. અમારે તો એક જ વસ્તુથી મતલબ છે કે નરેન્દ્રભાઈ કેમ મજબૂત થાય. નેતાના ગામ સુધી નહીં પણ લોકોના ગામ સુધી પાણી પહોંચાડવાની મુખ્યમંત્રીએ વાત. મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અત્યારે અમારી આજુબાજુમાં જસદણ અને વિછીયાના પંથકના લોકો ઊભા છે. એણે કોઈ દી કલ્પના ન કરી હોય કે અમારે નદીઓમાં નર્મદાના નીર આવશે. જે રીતે નર્મદાના નીર આવશે અને જે રીતે મુખ્યમંત્રી સાહેબે વચન આપ્યું છે કે હજી ક્યાંય બાકી હોય ન્યાય પૂરું થઈ ગયા છે. કારણ કે એટલા માટે લોકોને નરેન્દ્રભાઈ અને લોકો ભાજપ ઉપર ભરોસો છે કે ભાજપનો એક જ મંત્ર છે વિકાસ, વિકાસ અને વિકાસ.